चलो गुड मॉर्निंग स्टूडेंट्स, सप्टेम्बर 2019 बीजो एक्साम आपणे गणवानो बाकी छे, ए आपणे गणी नाखीए। जन्म लिमिटेड पछीनो बीजो एक दाखलो, खुशाली मेन्युफेक्चरिंग कंपनी, बराबर। तो आपणे स्टार्ट करीए, એમાં ઇન્ફોર્મેશન આપણને જે આપી છે ઈ છે યર, પછી સેલ્સ, અને પ્રોફિટ તમને આપી દીધો 40,000 56,000। બીજી છે મારે આઈજી છે છે ઓકે। એટલે હવે તમે સ્ટાર્ટ કરો તો સૌથી પહેલા તો તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે પ્રોફિટ વોલ્યુમ રેશિયો। હવે આપણને બધાને ખબર છે કે એની ફોર્મ્યુલા છે ઈ સી ડિવાઇડેડ બાય એસ મલ્ટીપ્લાય બાય 100 છે, પણ તમે સી અને એસ બંને ફાઇન્ડ આઉટ ન કરી શકો ત્યારે શું યુઝ કરવાનું છે, તો કે ચેન્જ ઇન પ્રોફિટ ડિવાઇડેડ બાય ચેન્જ ઇન સેલ્સ મલ્ટીપ્લાય બાય 100। ઓકે, એટલે જો તમે પીવીઆર ચેક કરવા જાઓ તો ચેન્જ ઇન પ્રોફિટ તમે ચેક કરો તો કેટલું થાય 16,000 રૂપીઝ, 16,000 રૂપિયા। ચેન્જ ઇન સેલ્સ તમે ચેક કરવા જાવ બંને વચ્ચેનો ડિફરન્સ થાય છે 80,000, મલ્ટીપ્લાય બાય 100 કરી નાખો એટલે તમને આન્સર છે એ મળી જશે। ઓકે, એટલે આપણું આ પીવીઆર છે અહીંયા શું થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું, આપણો ફર્સ્ટ પોઈન્ટ છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો। સેકન્ડ પોઈન્ટમાં તમને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો કે ફિક્સ કોસ્ટ છે એ ફાઇન્ડ આઉટ કરો અથવા તો ફિક્સ એક્સપેન્સીસ। ઓકે, તો ફિક્સ એક્સપેન્સીસ માટે આપણે જે સ્ટેટમેન્ટ બનાવતા હતા એ જ બનાવવાનું, કે ભાઈ સૌથી પહેલાં તો તમે સેલ્સ લખી નાખો કેટલું છે, તો કે 480,000 રૂપીઝ। ઓકે, એને મલ્ટીપ્લાય બાય પીવીઆર કરી નાખો એટલે તમને શું મળી જશે, કોન્ટ્રીબ્યુશન આમાંથી લેસ કરવાનું શું, તો કે લેસ કરવાનું ફિક્સ કોસ્ટ। ઓકે, અને જે મળી જશે એ તમારા માટે શું હશે, તો કે પ્રોફિટ। હવે ફિક્સ કોસ્ટ આપણને આપેલી નથી, આપણને પ્રોફિટ છે એ આપેલો કેટલો છે 56,000, તો બંને વચ્ચેનો ડિફરન્સ એટલે કે કોન્ટ્રીબ્યુશન અને પ્રોફિટનો જે ડિફરન્સ છે એ આપણા માટે શું થઈ જશે, ફિક્સ કોસ્ટ થઈ જશે। ઓકે, એટલે તમે ફિક્સ કોસ્ટ છે એ ફાઇન્ડ આઉટ કરી નાખી। ઓકે, આગળ હવે તમને બીજી એક વસ્તુ એવી પૂછેલી છે કે પ્રોફિટ વોલ્યુમ રેશિયો ફાઇન્ડ આઉટ કર્યો, ફિક્સ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરી, પછી તમને થર્ડ પોઈન્ટ આપ્યો છે એ છે બ્રેક ઇવન પોઈન્ટ એટલે કે બીઈપી। બીઈપી માટે પણ આપણી પાસે ફોર્મ્યુલા છે કે એફ ડિવાઇડેડ બાય પીવીઆર। જો હવે એફ આપણે ફાઇન્ડ આઉટ કરી નાખ્યું છે એટલે કે આપણો આ જે થર્ડ પોઈન્ટ છે એના માટે એફ છે એ આપણી પાસે અવેલેબલ છે, કેટલું છે 40,000, પીવીઆર કેટલું છે, તો કે 20%, એટલે કે 40,000 ડિવાઇડેડ બાય 20% કેટલું થશે 2,00,000 રૂપીઝ। ઓકે, આપણી પાસે બીઈપીની પણ વેલ્યુ ફાઇન્ડ આઉટ થઈ ગઈ। પછી આગળ ચેક કરો તો પ્રોફિટ વેન સેલ્સ આર રૂપીઝ 3,60,000, જુઓ હવે આ પોઈન્ટ છે એ બહુ સરખી રીતે સમજવાની જરૂર છે। તમને પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવાનો કહે છે જ્યારે સેલ્સની વેલ્યુ 3,60,000 છે। ઓકે, એની સામે બીજો પોઈન્ટ આગળનો ચેક કરો, સેલ્સ વેન લોસ આર રૂપીઝ 8,000, બંનેમાં ફેર છે, એક વખતે તમને સેલ્સ અવેલેબલ કરાવ્યું ફોર્થ પોઈન્ટમાં
અને એમાંથી તમારે શું કરવાનું છે, પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો અહીંયા આગળ તમારે શું કરવાનું છે, પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવા માટે સેલ્સ છે એ મૂકી દો, કેટલા રૂપિયા છે તમારું, 3,60,000. ઓકે, જ્યારે સેલ તમારું 3,60,000 હોય તો પ્રોફિટની વેલ્યુ કેટલી છે, તો પીવીઆર કેટલું છે, 20%. ઓકે, તો 3,60,000 મલ્ટીપ્લાય બાય 20% કરો તો 72,000 રૂપીસ આવી જાય કોન્ટ્રીબ્યુશન. ઓકે, ફિક્સ કોસ્ટ છે એ આપણને ખબર, ફિક્સ કોસ્ટ કેટલી છે, 40,000. પ્રોફિટ કેટલો થઈ જાય, 32,000. ઓકે, એટલે આ તમારો ફોર્થ પોઈન્ટ થયો કે જ્યારે તમારું સેલ્સ 3,60,000 હોય તો પ્રોફિટની વેલ્યુ કેટલી થઈ જાય, 32,000. હવે જો નેક્સ્ટ આપણને એમ કીધેલું છે ફિફ્થ પોઈન્ટમાં, સેલ્સ વેન લોસ આર રૂપીસ 8,000. જો હવે આના માટે તમારી એક ફોર્મ્યુલા છે સેલ્સ રિક્વાયર્ડ વાળું, તમને ખબર હોય તો કે એફ પ્લસ પી વાળી ફોર્મ્યુલા હતી, પણ અહીંયા આગળ લોસ થયો છે એટલે એફ માઇનસ એલ, ઓકે, ડિવાઇડેડ બાય તમે પીવીઆર કરો તો પણ તમારો આન્સર આવી જશે. હવે ફિક્સ કોસ્ટ કેટલી છે આપણી, તો કે ફિક્સ કોસ્ટ છે 40,000, લોસ છે એ કેટલો છે, તો કે 8,000 રૂપીસ. ઓકે, અને પીવીઆર છે એ કેટલો છે, તો કે 20%, એટલે કે 32,000 ડિવાઇડેડ બાય 20%. સેલ્સ રિક્વાયર્ડ ટુ અર્ન પ્રોફિટ ઓફ રૂપીસ 80,000. જો અહીંયા આગળ ફરીથી એની ફોર્મ્યુલા જ આવશે, પણ થોડોક ચેન્જ, આમાં લોસની બદલે શું કીધું છે આપણને, પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે, એટલે કે એફ પ્લસ પી ડિવાઇડેડ બાય પીવીઆર. આપણી ફિક્સ કોસ્ટની વેલ્યુ કેટલી છે, તો કે 40,000. પછી તો કે પ્રોફિટની વેલ્યુ આપણને કેટલી કીધી, તો કે 80,000. અને પીવીઆરની વેલ્યુ છે એ કેટલી છે, તો કે એઝ ઇટ ઇઝ 20%. તો તમે ચેક કરો તો 1,20,000 બંનેનો ટોટલ થાય અને 20%, એટલે કે 1,20,000 ડિવાઇડેડ બાય 20% કરો એટલે તમારો આન્સર આવી જશે રૂપીસ 6,00,000. ઓકે, એના પછી નેક્સ્ટ પોઈન્ટ તમારો આવશે, કેટલી મિનિટ થી, 11 મિનિટ બાકી. ઓકે, હવે સેવન્થ પોઈન્ટ છે એ આપણે ચેક કરીએ. ફાઇન્ડ આઉટ માર્જિન ઓફ સેફ્ટી, એટલે કે માર્જિન ઓફ સેફ્ટી MOS, એની ફોર્મ્યુલા શું હતી, તો કે એક્ચ્યુઅલ સેલ્સ માઇનસ સેલ્સ એટ બીઈપી. ઓકે, તો એક્ચ્યુઅલ સેલની વેલ્યુ તમને કેટલી આપેલી છે, તો કે 3,00,000 રૂપીસ તમારી એક્ચ્યુઅલ સેલ્સની વેલ્યુ છે, અને જે બીઈપી સેલ્સ હતું આપણું, બીઈપી સેલ્સ છે આપણું 2,00,000 રૂપીસ. ઓકે, તો માર્જિન ઓફ સેફ્ટી છે એ કેટલું થઈ જશે, 1,00,000. હવે માર્જિન ઓફ સેફ્ટીની એમાઉન્ટ જેટલું, આ તમને ખાલી એનાલિસિસના પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું, કે માર્જિન ઓફ સેફ્ટી જેટલું વધારે એટલું કંપની માટે પોઝિશન કેવી કહેવાય, બેનિફિશિયલ પોઝિશન કહેવાય. તો આટલી આપણે ગણતરી કરીને આપણો દાખલો છે એ શું કરીએ છીએ, અહીંયા પૂરો કરીએ છીએ. ઓકે, બાકી આમાં કાંઈ રહેતું નથી. ઓકે, ચાલો.